પ્રમુખ, આપ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. ઉપલેટા શહેર વડચોક ગૌ સેવા સમાજ દ્વારા તહેવાર નિમિત્તે ગાયોને અનાજ ન આપવા કરાઈ અપીલ. ઉપલેટા તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે અનેક લોકો નિવેદ કરતા હોય છે અને આ નિવેદનો ભાત અને અનાજ વગેરે ગાયોને ખવડાવતા હોય છે, પણ ગાયો અને પશુઓને અનાજ પાચન થતું નથી, જેના કારણે ગાયોના મૃત્યુ નિપજે છે. પશુઓના ખોરાકની રણ અને લીલા ઘાસચારા હોય છે, પણ લોકો સમજ્યા વિચાર્યા વગર નિવેદના કે અન્ય જમણવારમાં વધેલા અનાજ ગાયોને આપતા હોય છે, જેને લીધે ગાયોને આફરો ચડે છે અને ગૌમાતાએ મૃત્યુ પામે છે. આથી ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજ દ્વારા ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને નિવેદના અનાજ ગાયોને ન આપી કોઈ ગરીબ લોકોને આપવા અથવા તો ગૌશાળામાં જઈ ત્યાં આપી દેવા, તેથી જેથી કાર્યકર્તાઓ દ્વારા અનાજનો સદુપયોગ કરી આપવામાં આવે. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા. શ્રી વડચોક ગૌ સેવા સમાજ ઉપલેટા, પિયુષભાઈ માકડિયા. આજના જે દિવસે જે કેસ, બે દિવસથી આ જે કેસ ગૌ સમાજમાં આવે છે, આ લોકો ધાર્મિક અત્યારે તહેવારને કારણે કાળી ચૌદશ દિવસના કારણે જે ચોખ્ખા રાંધવાનું જે છે એમને કારણે બધા લોકો જે ચોખા અને જે બધી આવી રીતના ભાત ગૌ માતાને ખવડાવે છે, ગૌ માતાને એ અનાજ પચન ન થાય એના માટે ગૌ લોકો ખાસ તકેદારી રાખે એવી રીતના ધાર્મિક રૂપે આ બરાબર છે. પણ અનાજ છે ને, અનાજ એ લોકોને આપણે ખાવા નહીં પડે. લોકો ગરીબ માણસને જોતો કંઈ વાંધો નહીં, એનાથી કોઈ આપણે કંઈ તકલીફ નથી થતી. આપણે બાપાને ખવડાવવાના માનતા છે કે આપણે કુટુંબને જ ખાવાના, બીજા ગાયને ખવડાવી દેના, પણ ગાયને આ પચે નહીં. એટલે દેવું હોય તો બધું એવી રીતના દેવાનું કે છોટું ગૌશાળે મૂકી જાય. અને આ હિસાબે કેટલી આખા તાલુકામાં ગુજરાતમાં બધે એવી ગાયું ખૂબ મરણ પામે છે, તો લોકો ખૂબ તકેદારી રાખે, ધ્યાન રાખે. અહીં જો અત્યાર સુધીમાં 5 ગાયું ગામમાં થયા, અત્યારે કેસ આવ્યા, ઘણા કેસ આવ્યા, પણ 5 ગાયું મોટના મુખમાં ધકેલા ગઈ. એવી હજારો ઘણા ગાયો આવી રીતના મોટના ખપ્પરમાં હોમાઈ જાય, તો ખાસ લોકો ધ્યાન રાખે. અને ગાય આ ખોરાક નથી, એનો આ અનાજ ખોરાક ગાયનું નથી, એને માટે આવી ગમેની આ રૂપમાં લીલું ખવડાવે, આ ખવડાવે વગેરે ગમે. અને આવી રીતના ચોખ્ખા છે એ ગરીબ માણસોને ખવડાવે, એ ગરીબ અન્નદાન એ સારું દાન છે. ગૌ માટે બદલે તો આવી રીતના લોકો ખવડાવે. આ માન્યતામાંથી આખા બધા લોકો નીકળે અને આ નવી સાથે નવું આખા ચીલો શરૂ કરે એ અમારી રીતે. આજથી શરૂ થતા દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો પ્રસંગે સૌ પ્રથમ આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપની દિવાળી અને નૂતન વર્ષ ખૂબ ઉત્સાહભેર, ઉમંગભેર અને નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. આવનારું નવું વર્ષ પણ આપના સૌના માટે ખૂબ લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પુનઃ પ્રાર્થના કરી અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે. કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા. પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરા કાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી, ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું પુનઃ અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું. વેપારી વર્ગને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવતું વર્ષ ખૂબ જ સારું જશે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું.
માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.